તાઇવાન તરફથી પણ મદદ મળેલી છે તાઇવાન તરફથી પણ મદદ છે તાઇવાન જે છે એ દેશ છે એ ચીનની બાજુમાં જ આવેલો છે ચીનની બાજુમાં આવેલો છે વન વન ચાઇના સિસ્ટમ અંતર્ગત વન ચાઇના સિસ્ટમ અંતર્ગત ચાઇનાનું એવું કહેવાનું થઈ છે કે તાઇવાન નામનો કોઈ સ્વતંત્ર દેશ છે નહીં ચાઇના નામનો કોઈ સોરી તાઇવાન નામનો કોઈ સ્વતંત્ર દેશ છે નહીં પરંતુ એ ચાઇનાની અંદર જ આવેલો છે ચાઇનાની અંદર જ આવેલો છે અને ચાઇનાનું એવું પણ કહેવાનું થાય છે કે જેટલા પણ દેશોએ જેટલા પણ દેશ ચાઇના સાથે વ્યવહાર રાખવો હશે ચાઇના સાથે ઇકોનોમિક સંબંધ અથવા બીજો કોઈ પણ સંબંધ રાખવો હશે તો એને પહેલાં તો વન ચાઇના પોલિસી જે છે એને એક્સેપ્ટ કરવું પડશે એને માનવું પડશે અને જો એ વન ચાઇના પોલિસી માનશે તો વન ચાઇના પોલિસીનો મતલબ એવો થઈ છે કે તાઇવાન નામનો કોઈ સ્વતંત્ર દેશ નથી પરંતુ એ ચાઇનાનો જ એક હિસ્સો છે તો ભારત પણ આ વન ચાઇના પોલિસી જે છે એને માને છે એને માને છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારત એવું કહી દીધું છે કે અમે હવે આ વન ચાઇના પોલિસીને માનતા નથી અને તાઇવાનને પણ થોડીક અહેમિયત આપીએ છીએ તાઇવાન જે છે એ છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે ગયા વર્ષે જ્યારે બે હજાર વીસની અંદર કોવિડ જે આવેલો હતો ત્યારે પણ તાઇવાને એવું કીધેલું હતું કે ડબલ્યુએચમાં એને જે છે એ હાજરી આપી છે ડબલ્યુએચની જે એન્યુઅલ મિટિંગ એટલે કે આખી વાર્ષિક મિટિંગ થાય તો એમાં તાઇવાને એમ કીધું હતું કે અમે અહીંયા હાજરી આપીએ એની માટે તમે અમને સમર્થન કરો કારણ કે

તો અત્યારે તાઇવાને આપણે શું મળ્યું ઓક્સિજનના જે ઓક્સિજનના સિલિન્ડર મળ્યા પછી ઓક્સિજન કોન્સન્ટ્રેટર મીટરને એ બધું મોકલે્યું તાઇવાનનું કેપિટલ જે છે એ તાઇપી છે એ તમને ખબર હોય છે તો ફર્સ્ટ વેન્જ કન્સિસ્ટિક પચાસ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પાંચસો જેટલા ઓક્સિજન સિલિન્ડરને એ બધું આપણને મોકલેલું છે ઇન્ડિયા એન્ડ તાઇવાન ડુ નોટ મેન્ટેન ફોર્મલ ડિપ્લોમેટિક રિલેશન ભારત અને તાઇવાનની વચ્ચે ફોર્મલ સામાન્ય રીતે આજે રાજનૈતિક સંબંધો જે છે એ ભારત અને તાઇવાનની વચ્ચે જોવા મળતા નથી કેમ કારણ કે ભારત જે છે એ વન ચાઇના પોલિસી સીનને માને છે એટલે પરંતુ તેમ છતાં પણ અનફોર્મલ રીતે જોઈએ ઇન્ફોર્મલ રીતે તો ભારત અને તાઇવાનના સંબંધો ઘણા સારા

રાખવી હતી પરંતુ અમારે તો કેપિટાલિસ્ટ મૂડીવાદી પ્રકારની વ્યવસ્થા જે છે રાખવી છે અને એ મૂડીવાદી પ્રકારની વ્યવસ્થા જે છે એ તે દેશ જ કેવો બની ગયો એ દેશ જે છે તાઈવાન બની ગયો એ દેશ કેવો બની ગયો તાઈવાન તો આ તમને ખબર જ છે પ્રશ્ન પૂછાય છે કે તાઈવાનની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા છે તો અહીં કેપિટાલિસ્ટ પ્રકારની મૂડીવાદી પ્રકારની વ્યવસ્થા છે તો આ બધું તમને ખબર પડી ગઈ હશે નોટ એક્સેપ્ટેડ ચાઇના સોફર ઇન્ડિયા મિનવાઇલ હેઝ નોટ એટ એક્સેપ્ટેડ ચાઇનાઝ ઓફર હવે ચાઇનાએ જે છે ચીને પણ ભારતને થોડીક મદદ જે છે મદદ આપેલી છે એમને ચીને પણ ભારતે કીધું છે કે અમે પણ તમને મદદ કરીએ શું મદદ કરીએ તો કે તમે અમારા પાસેથી વેક્સિન લઈ લો અમારા પાંચથી આ બધી જે દવાઈ ને એ બધું લઈ જાઓ પરંતુ ભારતે હજી એની એનો કોઈ જવાબ આપેલો નથી ભારતે એને કીધું નથી કે અમે તમને આપી શકીએ એનો ચીનને હજી કોઈ જવાબ આપેલો નથી પરંતુ ભારત જે છે એ તાઇવાન સાથે સારા સંબંધ સારા રિશ્તા જે છે એ બનાવવા માગે છે ભારત અને તાઇવાનના સંબંધ જોવાની કોશિશ કરીએ તો ભારત અને તાઇવાનની વાત કરીએ પહેલાં તો ડુ નોટ મેન્ટેન ફોર્મલ ડિપ્લોમેટિક રિલેશન એટલે કે ફોર્મલ રીતે ડિપ્લોમેટિક રિલેશન જોવા મળતા નથી રાજનીતિક સંબંધો જોવા મળતા નથી બરાબર તો આ તમે યાદ રાખ લેજો કારણ કે વિધાનવાળા વાક્યમાં આવું તમને પૂછી દે તો તમારે યાદ રાખવાનું છે કે ભારત અને તાઇવાનની વચ્ચે આવા કોઈ ડિપ્લોમેટિક રીતે ફોર્મલ રિલેશન છે નહીં રાજનીતિ દ્રષ્ટિએ ફોર્મલ રિલેશન છે નહીં પરંતુ ઇન્ફોર્મલ છે તાઇવાન જે છે ટેકનોલોજીની અંદર ઘણું આગળ છે બરાબર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની બધાની અંદર ઘણું આગળ છે આ કોમ્પ્યુટર ચીપ બનાવવાની હોય અથવા તો લેપટોપ બનાવવાની હોય કોમ્પ્યુટર બનાવવા આ બધા આ બધી વસ્તુની અંદર તાઇવાન છે એ આગળ છે બરાબર આ આ અમુક અમુક કંપની જે છે એ તાઇવાનની જ કંપની છે બરાબર ચીપ બનાવવાની હોય પછી ચીપ બનાવવાની હોય અથવા તો જે આ કોમ્પ્યુટરના બધા સાધનો બધા બનાવવાની હોય એ બધાની અંદર આ તાઇવાન જે છે એ ઘણું આગળ છે તો ટેકનોલોજીની બાબતમાં તાઇવાન આપણી ઘણી મદદ કરી શકે છે આ વાત કરીએ તો ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દેર આર મોર દેન થર્ટી ઓન ગોઈંગ ગવર્મેન્ટ ફાન્ડેડ જોઈન્ટ રિસર્ચ પ્રોજેક્ટ ભારત અને તાઇવાનની વચ્ચે ભારતની અંદર ત્રીસ જેટલા એવા પ્રોજેક્ટ ચાલે છે કે જે ભારત અને તાઇવાન સાયન્સ એન્ડ ટેકનોલોજીની બાબતમાં રિસર્ચના પ્રોજેક્ટ જે છે ચાલે છે બે હજાર પંદરની અંદર તાઇવાની ફક્સકોન નામની કંપની મેન્યુફેક્ચરિંગ વિશ્વની સૌથી વધુ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ માટેની કંપની હતી એમાં પણ સમાવેશ થાય છે એણે એવી ઘોષિત કરેલી હતી કે ભારતની અંદર એ પાંચ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરશે બરાબર એપલ એપલનો આઈફોન એ બધું આવે એપલના જે ઘણી બધી વસ્તુ હો એમાં પણ ફોક્સકોનના ઘણા બધા પાર્ટસ આવે છે બરાબર તો હવે તમે વિચાર્યો કે ફોક્સકોન જે છે એ કેવી ઉચ્ચ લેવલની વસ્તુ જે છે એનું ઉત્પાદન કરતી હશે તો એણે ઘોષિત કર્યું હતું કે ભારતની અંદર એ પાંચ બિલિયન ડોલરનું રોકાણ જે છે એ કરશે બે હજાર અઢારની અંદર ભારત અને તાઇવાને સાઇન કરેલું હતું બાયોલેટરલ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ છે અંતર્ગત ભારત અને તાઇવાન બંને એકબીજાના દેશની અંદર રોકાણ કરશે ભારત અને તાઇવાનના ટ્રેડ વેપારની વાત કરીએ તો એક્સપાન્ડેડ ધ તાઇવાન ઇઝ એમાં તાઇવાનને ઘણો ફાયદો થતો હોય છે અને તાઇવાનના ઘણા બધા લોકો જે છે ભારતની અંદર પણ કરે છે તાઇવાન એઝ અ ફોર લોંગ બિન અ વર્લ્ડ લીડર આ હાઈ ટેકનોલોજી હાર્ડવેરની અંદર વાત કરીએ બરાબર ટેકનોલોજીના હાર્ડવેરની વાત કરીએ તો એમાં તાઇવાનને વર્લ્ડ લીડર માનવું પડે વર્લ્ડ લીડર માનવું પડે કયું ટેકનોલોજીની એની એના ઉત્પાદનમાં એ બધાની અંદર તો ભારતના ભારતે જે મેક ઇન ઇન્ડિયાને ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી પ્રોગ્રામ આપણે જે શરૂ કરેલો છે જેમાં આપણે ભારતને સ્માર્ટ બનાવવાનું ટેકનોલોજી તરફ જવાનું અથવા ડિજિટલ ઇન્ડિયામાં બધી વસ્તુ ડિજિટલ બનાવવાનું આવી આપણે કોશિશ કરી રહીએ છીએ તો આ એમાં આપણે તાઇવાન જે છે એની મદદ લઈ શકીએ છીએ તાઇવાનનો જે એગ્રો એગ્રો ટેકનોલોજી આ આનો મતલબ શું એગ્રીકલ્ચરની અંદર આપણે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ ખેતીની અંદર કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ પણ તાઇવાને ખૂબ સારી રીતે એમાં પણ કાર્ય કરેલું છે તો ભારતના એગ્રીકલ્ચર સેક્ટરની અંદર પણ આપણે તાઇવાનની મદદ જે છે એ લઈ શકીએ છીએ બંને તરફથી જોઈએ તો એક્સપાન્ડેડ એજ્યુકેશનલ એક્સચેન્જીસ ભારત અને તાઇવાને શિક્ષણ બાબતની અંદર પણ ઘણું બધી વસ્તુ એક્સચેન્જ એટલે કે અરસપરસ કરેલી છે બંને મ્યુચ્યુઅલ ડિગ્રી રિકોગ્નાઇઝેશન બંને રિકોગ્નાઇઝેશન આપેલી છે એટલે કે તાઇવાનમાં જે વ્યક્તિ કોઈ ડિગ્રી લઈને આવેલું હોય તો એ એને ભારતમાં પણ માન્યતા મળેલી છે એવી રીતે ભારતમાંથી કોઈ વ્યક્તિ અલગ ડિગ્રી લઈને જાય તો એને તાઇવાનમાં પણ માન્યતા મળે છે અહીંયા જો તમે એક વસ્તુ સમજો ઘણી બધી વાર કેવું થતું હોય કે આપણા ભારતમાંથી ઘણા બધા લોકો એમબીબીએસ કરવા માટે અથવા માસ્ટર ડિગ્રી કરવા માટે અથવા એમ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરવા માટે અલગ અલગ ડિગ્રી કરવા માટે વિદેશમાં જતા હોય વિદેશમાં એટલે ઘણી બધી જગ્યાએ જતા હોય યુરોપમાં જતા હોય સાઉથ અમેરિકા અમેરિકન ્રેલિયા તાઇવાન અને અલગ અલગ ઘણા બધા દેશ છે એ બધી જગ્યાએ છે પરંતુ અમુક વાર કેવું હોય કે ત્યાંથી એ લોકો ડિગ્રી લઈને આવતા હોય ત્યાંથી માની લો કે માસ્ટર કરી નાખ્યું પરંતુ ઘણી બધી વાર એવું થતું હોય કે આ જે ડિગ્રી જે છે વિદેશમાં લીધેલી ડિગ્રી એની ભારતમાં કોઈ વેલ્યુ હોતી નથી ભારતમાં એને માન્યતા પ્રાપ્ત હોતી નથી કેમ કારણ કે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર જો યુજીસી માન્યતા આપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તો તે એ ભારતની અંદર યોગ્ય ગણે છે તો ઘણી બધી વાર એવું પણ થતું હોય વિદેશમાંથી એ ડિગ્રી લઈને આવતા હોય પરંતુ ભારતમાં એ બધી ડિગ્રીઓ માન્ય ગણાતી નથી પરંતુ તાઇવાનના કેસમાં એવું થતું નથી કારણ કે તાઇવાન અને ભારત એ બંને એકબીજાની ડિગ્રી જે છે એને માન્યતા આપે છે તો હાયર એજ્યુકેશનની અંદર કેમ કારણ કે ભારત અને તાઇવાને આની માટેનું એગ્રીમેન્ટ બે હજાર દસની અંદર સાઇન કરી નાખેલું હતું એટલે તેમ છતાં પણ ભારત અને તાઇવાનના જે સંબંધો જે છે એની અંદર અમુક પ્રકારની ચેલેન્જીસ જોવા મળે છે કેમ કારણ કે ભારત વન ચાઇના પોલિસી જે છે એને એને માને છે ભારત વન ચાઇના પોલિસીમાં એનો સાથ આપે છે વન ચાઇના પોલિસી એટલે શું એ મેં તમને પહેલા જ કહી દીધું કે તાઇવાન નામનો કોઈ દેશ છે નહીં અત્યારે વાત કરીએ તો સોળ દેશ એવા છે વાઇડ કન્ટિન્યુ ટુ રિક્નાઇઝ સોળ દેશો એવા છે આખા વિશ્વની અંદર કે જે તાઇવાનને એક અલગ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપે છે બીજા કોઈ આપતા નથી જેમાં ભારત પણ નથી બરાબર એટલે કે ભારત તાઇવાનને એક સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપતો નથી કેમ કારણ કે ભારતનો વન ચાઇના પોલિસીને ફોલો કરે છે અમેરિકા ખુદ પણ જે છે અમેરિકા જે છે એ પણ વન ચાઇના પોલિસી ફોલો કરે છે ખાલી આખા વિશ્વમાં સોળ જ એવા દેશ છે કે જે વન ચાઇના પોલિસી જે છે એને એ દેશ તરીકેની માન્યતા આપે છે બીજા કોઈ આપતા નથી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ આની વાત કરીએ તો ઇકોનોમિક્સચેન્જ ઇઝ રિલેટીવિ ઇનસિગ્નિફિકન્ટ ઇન તાઇવાન શેર ઓફ ટ્રેડ વિથ ઇન્ડિયા ભારત અને તાઇવાનના જે વેપારની વાત કરીએ તો એક ટકા જેટલો જ તે વેપાર થાય છે તો ભારત અને તાઇવાનના સંબંધો જો સુધારો હોય તો આ વેપાર જે છે ટ્રેડ જે છે એને વધારવો જોઈએ અને ટ્રેડ વધારવો એ ભારત માટે પણ ખૂબ સારી વસ્તુ છે જો પહેલા એક વસ્તુ સમજો આપણે ઘણી બધી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક વસ્તુ ને અલગ અલગ વસ્તુ હોય એ ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ચીનથી મંગાવીએ છીએ બરાબર અને ચીન આરે તો આપણે વારંવાર લપ થતી હોય છે તો આપણે એક કાર્ય કરી શકીએ ચીન પાસેથી આ બધી વસ્તુ મંગાવી છે ચીન પાસેથી મંગાવવાનું બંધ કરી અને આપણે તાઇવાન પાસેથી એ વસ્તુ મંગાવી શકીએ છીએ શું તાઇવાન પાસેથી એ વસ્તુ મંગાવી શકીએ છીએ અને તાઇવાન જે છે એ આ મેન્યુફેક્ચરિંગની અંદર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની અંદર ઘણું આગળ છે મેં તમને કીધું એક રીતે વિશ્વનું નંબર વન કહી શકાય અને અહીંયા તમે એ જાણીને પણ તમને નવાઈ લાગશે કે ચીન જે છે કે જેનો આખા વિશ્વ સાથે વેપાર કરે તો વેપારની અંદર ચીન જે છે ચીનનો વેપાર જે છે વધુ જોઈએ ચીનનો વેપાર કેવો હોય છે વધુ હોય એટલે કે ટ્રેડ ડેફિસિટ એટલી બધી હોતી નથી સામેવાળા દેશને ટ્રેડ ડેફિસિટ હોય મતલબ કે વાત કરીએ કે ભારત અને ચીનનો વેપાર થાય ભારત અને ચીનનો વેપાર થાય તો ચીન ભારતને વધુ વેચે ચીન ભારતને વધુ વેચતું હોય અને ભારત ચીનને ઓછું વેચતું હોય પરંતુ જ્યારે ચીન અને તાઇવાનનું કમ્પેર કરીએ ચીન અને તાઇવાનનું કમ્પેર કરીએ તો આની અંદર તમને જાણવા મળશે કે તાઇવાન એકદમ નાનો દેશ છે તેમ છતાં પણ તાઇવાન જે છે ચીનને ઘણી બધી વસ્તુ બટકાવે છે એટલે કે ઘણી બધી વધારે વસ્તુ વેચે છે ચીન જે છે એ ટ્રેડ ડેફિસિટ ફીલ કરે છે બરાબર ચીનને ટ્રેડ ડેફિસિટ જોવા મળે છે એટલે આનીથી પણ ખ્યાલ આવે કે તાઇવાન જે છે એની જે પ્રોડક્ટની ક્વોલિટી હોય એ કેટલી વાહત હોય છે અને કેટલી ઉપયોગી હોય છે વન ચાઇના પોલિસી અંતર્ગત થોડી વાત કરી લઈએ તો વન ચાઇના પોલિસી અંતર્ગત મેં તમને કીધું એમાં એવું કહેવામાં આવે છે કે એક જ ચાઇના છે તાઇવાન નામનો કોઈ અલગ દેશ છે નહીં જે પીઆરસી એટલે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના જો પેલા અહીંયા સમજો આ પી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના અને રિપબ્લિક ઓફ ચાઇના આ બધી આ બંને વસ્તુ શું છે તાઇવાન જે છે તાઇવાને એનું એવું કહેવાનું થાય છે કે તાઇવાન નથી પરંતુ એનું ઓફિશિયલ નામ શું છે રિપબ્લિક ઓફ ચાઇના રિપબ્લિક ઓફ ચાઇના છે જો આ બધી વસ્તુ આપણે મેપના માધ્યમથી સારી રીતે સમજી શકીએ તમે અહીંયા આખા વિશ્વનો નકશો જોઈ શકો છો આખું શું છે એશિયા છે અહીંયા એક મિનિટ આખાખું એશિયા છે બરાબર અહીંયા અહીંયા ભારત છે ભારતથી તાઇવાન જવું હોય તો પૂર્વ તરફ જવું પડશે ભારત છે અને આ બાજુ જવું પડશે બરાબર આપણે થોડું ઝૂમ કરવાની કોશિશ કરીએ તો અહીંયા તમે ચીન જોઈ શકો છો બરાબર અહીંયા એક જ મિનિટ અહીંયા ભારત છે અહીંયા ચીન છે અને ચીનની નીચે જો અહીંયા તાઈવાન જોવા મળે છે તાઇવાનનું કેપિટલ તાઇપી છે જે બરાબર ક્યાં આવેલું છે તો કે આ ઉપર તરફ એટલે કે ઉત્તરની બાજુ આવેલું છે બરાબર અહીંયા તમારે બીજું વાળો થોડો ક્વેશ્ચન જોઈએ તો તાઇવાન જે છે તાઇવાન તાઇવાનની ઉપરની તરફ શું આવેલું છે તાઇવાનની ઉપર તરફ ઈસ્ટ ચાઇનાસી આવેલું છે તાઇવાની ઉપર ઉત્તર બાજુ ઈસ્ટ સી આવેલો છે બરાબર અને તાઇવાનની નીચે તાઇવાનની દક્ષિણમાં શું આવેલું છે લુઝોન સ્ટેટ આવેલી છે લુઝોન સ્ટેટ અને તાઇવાનની નીચે અહીંયા કહેવું આવ્યું છે તો કે ફિલિપાઇન્સ આવેલું છે પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે કે તાઇવાન અને ફિલિપાઇન્સ આ બંનેની વચ્ચે કઈ સ્ટેટ આવેલી છે તો તાઇવાન અને ફિલિપાઇન્સની વચ્ચે લુ લુઝોન સ્ટેટ આવેલી છે લુઝોન સ્ટેટ આવેલી છે હવે થોડી તાઇવાનની વાત કરીએ તો જો તાઇવાન આટલો દેશ છે મેં તમને પહેલાં કીધું કે ચીનની અંદર પહેલાં શું હતું કે માવત્સે તુંગની જ્યારે સરકાર આવી તુંગની સરકાર આવી ત્યારે એમને શું નક્કી કર્યું કે ચીન સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદની વિચારધારા અને કમ્યુનિસ્ટ વિચારધારા જે છે એને એનું પાલન કરશે એનું પાલન કરશે તો ત્યારે આ જે તાઇવાનના લોકો અહીંના અમુક અમુક લોકો હતા એણે કીધું કે ના ના અમે આની સાથે સહમત નથી અમારે સોશિયાલિસ્ટ સમાજવાદની વિચારધારામાં માનવું નથી અમારે સમાજવાદમાં રહેવું નથી એટલે આ બધા લોકો જે છે એ અહીંયા આવી ગયા એ શું અહીંયા આવી ગયા ની અંદર અને ની અંદર એમને એમ કીધું કે અમે તો એટલે કે મૂડીવાદી પ્રકારની વ્યવસ્થા જે છે એની અંદર જ માનશું અને આ અમે અલગ દેશ બનાવશું બરાબર તો અહીંયા બધા સોશિયલિસ્ટ અને કમ્યુનિસ્ટ એ બધા લોકો રહી ગયા તુંગના લોકો જે છે એ અહીંયા રહી ગયા પરંતુ એમને તેમ છતાં પણ એમ જ કીધું કે તાઇવાન નામનો કોઈ અલગ દેશ છે નહીં એ વન ચાઇના અંતર્ગત જ આવે છે વન ચાઇના પોલિસી અંતર્ગત જ આવે છે પરંતુ અહીંયા જે ના લોકો રહે છે એમનું તો હજી એવું માનવાનું થઈ છે કે ભવિષ્યની અંદર એક એવો દિવસ આવશે કે ત્યારે આ બધા લોકો જે છે એ આખે આખા ચીનને જીતી લેશે આજે આટલું દેશ જોયું આટલું તાઇવાન જે છે એ આખી આખા ચીનને જીતી લેશે અને અહીંયા અલગ પ્રકારની પોતાની સરકાર છે એ સ્થાપવાની કોશિશ કરશે બરાબર તો આવી રીતે બંને પોતપોતાની રીતે એવું માને છે ચીન જે છે એ તાઇવાનને મહત્વ આપતું નથી એને એક અલગ દેશ સ્વતંત્ર દેશ તરીકે પણ માન્યતા આપતું નથી તો આ તમને ખ્યાલ આવી ગયો